આરોગ્ય શાખા જિલ્લા પંચાયત બોટાદ દ્વારા સર્કિટ હાઉસ પાળિયાદોડ ખાતે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને 14/3/2018 ના રોજ જિલ્લા કક્ષાએ અધિકારી પદાધિકારી સ્વૈચ્છિક સંસ્થા ધાર્મિક સંસ્થાના વડા વગેરેની ઉપસ્થિતિમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાતભાઈ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા સાહેબ, ડીડીઓ ગોયલ સાહેબ, એસપી સજનસિંહ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જેઓ માધવ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ચૌધરી, આર સી એચ ડીઓ ડોક્ટર અનિલ વર્મા, એપેડેમિક મેડિકલ ઓફિસર આર આર ચૌહાણ, ફૂડ અને ડ્રગ્સ માંથી મયુરભાઈ ઢોલા, સ્ટેટ ટ્રાન્સપોર્ટ એસટી ડેપો મેનેજર તેમજ ડીવાયસપી ચૌહાણ સાહેબ તેમજ સરકારી વિભાગના અધિકારી પદાધિકારીઓ હાજર રહ્યા હતા. હું ડોક્ટર જેઓ માટક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદ. આજે આ જે તમાકુ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ ધારો છે એના અમલવારી માટે સૌ જે વિભાગો છે, પોલીસ ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ધાર્મિક સંસ્થાઓના, સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ વગેરેને સાંકળી અને બોટાદ જિલ્લાનો એક કાર્યશાળા રાખવામાં આવેલી છે, જેમાં તમાકુ ધારાના નિયંત્રણ માટેની જે કાર્યવાહી કરવાની છે એ અંગે માનની પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત બોટાદ અને માનની જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેશ કોયા સાહેબ ઉપસ્થિત રહેલા, સર્વે સંતો ઉપસ્થિત રહેલા છે અને એ અંગે આ કાર્યવાહી વર્કશોપ આયોજિત કરવામાં આવે છે.